मित्रों नमस्कार, वीआईपी चैनल में आपनो हार्दिक स्वागत है। आज आपने कटोरी कट जो ब्लाउज नु कटिंग करवानु छे ते आपने आ यंत्र वडे एक जो कटोरी कट नो फॉर्म बनायेलो 30 થી 32 साइज में जो कटोरी जो कट नु ब्लाउज नु माप आवे तेमां 30 થી 32 नु कटोरी कट नु फॉर्म आपने बनावी लीधो छे। ते हवे तेने कटिंग करवा माटे एक माप छे आपनी पासे, तो लंबाई से 13 ઇંચ, छाती से 32 ઇંચ અને જેની કમર છે એની 27 ઇંચ, શોલ્ડર છે 14 ઇંચ અને મોઢો પણ તેનો 14 ઇંચ છે અને 4 ઇંચ બાય લંબાઈ છે, 10.5 ઇંચની મોરી છે, આગળનું ગળું 5.5 ઇંચ અને પાછળનું ગળું 10 ઇંચ અને એનું ટક્સ પોઈન્ટ 9 ઇંચ છે। તો તે આ કટોરીને કઈ રીતના કપડા ઉપર કટિંગ કરવું તે આ વિડીયોમાં સંપૂર્ણ રીતે માહિતી આપો। करी सकते हो मित्रों, अपने आ वीडियो ने हमें चालू करीशू। तो मित्रों लंबाई के लिए से आपरी 13 इंच, तो 13 इंच लंबाई है तो यह 1 ઇંચ વધારો કરીને 14 ઇંચ રાખી દેવાનું। શું કરું? 14 ઇંચ રાખી દેવાનું, 14 ઇંચ રાખી એક નિશાન મારી દેવાનું। શું કરવાનું? નિશાન મારી દેવાનું, નિશાન માર્યા પછી 5.5 ઇંચ એક નિશાન મારી દેવાનું, બીજું જે જેટલા બીજા આગળ પણ 5.5 ઇંચની એક નિશાન મારી દેશું। હવે આ નિશાનને ફૂટ દ્વારા આગળ લઈ લેશું। આપણું ગરું ખુલે છે મિત્રો 10 ઇંચ, કેટલું 10 ઇંચ, તો 10.5 ઇંચ એક નિશાન મારી દેવાનું। શું કરવાનું? 10.5 ઇંચ નિશાન મારી દેવાનું। હવે જે આપણી છાતી છે કેટલી મિત્રો? 32 ઇંચ, તો 32 ઇંચ આપણી અપર ચેસ્ટ નથી, આમાં ડાયરેક્ટ ફૂલ બસ્ટ છે, તેના માટે 10 ઇંચ ગરું ખુલે છે, તો 5 જે છાતીના ચોથા ભાગે કેટલા, છાતીના ચોથા ભાગે આપણે કેટલો 8 ઇંચ, તો 8 ઇંચમાં આપણે 1/2 ઇંચ ઓછું કરી દેવાનું, કેટલું 1/2 ઇંચ, તો આપણે કેટલું રાખશું 1/2 ઇંચ, કેટલું 1/2 ઇંચ અહીં રાખી દેવાનું અને 1.5 ઇંચ આપણું દબાણ માટે લઈ લેશું। હવે આ જ રીતે કમરનું માપ લઈ લેશું। શું કરશું? કમરનું, તો કમર માટે આપણી કમર કેટલી છે? 27, તો 27ને 4 ભાગે કેટલું થાય? 7.5, તો 7.5 એક નિશાન મારી દેવાનું અને 1 ઇંચ આપણું જે પાછળ ટક્સ આવે તેના માટે 1 ઇંચ રાખી દેવાનું અહીંથી અને 1.5 ઇંચ જે સિલાઈ માટે રાખી દઈશું। હવે એની સાને આ રીતના લંબાઈ દેવાનો મિત્રો। શોલ્ડર છે કેટલો? 14 ના અડધા 7 ઇંચ, થાય તો 7 ઇંચે શોલ્ડર છે અને 10 ઇંચ આપણું ગરું ખુલે છે, તો આપણું કેટલું અહીં ઓછું કરવાનું રહેશે? 2 ઇંચ, કેટલું? 2 ઇંચ ઓછું કરી દેવાનું શોલ્ડર। હવે અમે પણ અહીંયા 7 ઇંચ રાખી અને 2 ઇંચ ઓછું કરી દેવાનું, 1/2 ઇંચ આપણું ક્રોસ આપી દઈશું અને આ રીતનાથી ક્રોસ આપી દેવાનું। હવે ક્રોસ આપ્યા પછી ફ્રેન્ચ કરની મદદથી આ અહીંથી એક મૂઢાનું નિશાન આપી દઈશું। આપણી છાતી છે કેટલી? 32 ઇંચ, 27 ઇંચ કમર, 14 ઇંચ શોલ્ડર અને 14 ઇંચ આપણો મૂઢો છે। હવે આટલું જે સિલાઈ જશે, શું જશે? સિલાઈ, તો સિલાઈ જશે અને અહીંથી જે આપણે સિલાઈ લગાવવાની હોય છે ત્યાંથી માપી લઈશું। આપણો મૂઢો કેટલો થયો? જે 14 ઇંચ મૂઢો છે, 14 ઇંચમાં 1/2 ઇંચ પણ વધારે થયું, તો 14 ના અડધા કેટલા થાય? 7 ઇંચ, તો 7 ઇંચના 7.5 થી 7.5 જેટલો થાય તો પણ આપણે ચાલશે, જેથી કરીને મૂઢામાં આપણું જે ફિટિંગ પડે નહીં, તો 7.5 જેટલું થાય છે તો આપણું આ માપ એક્યુરેટ છે। હવે એને આ રીતના આગળના ભાગે 1/2 ઇંચ અંદર ક્રોસ આપી દેવાનું, જેથી કરીને આપણે શોલ્ડર ઉતરી ન જાય। હવે શોલ્ડર પટ્ટી કેટલી રાખીશું? 3 ઇંચ, કેટલી? 3 ઇંચ, 3 ઇંચ શોલ્ડર પટ્ટી રાખ્યા પછી આ રીતના ફ્રેન્ચ કરવા દ્વારા ગરાનો શેપ આપી દેવાનો। શું કરવાનું? ગરાનો શેપ આપી દેવાનો। હવે ગરાનો શેપ આપી દીધો અને આને આપણે કટિંગ કરી લઈશું। આપણું આ જે 32 ઇંચ 13 ઇંચ લંબાઈ, 32 ઇંચ છાતી, 27 ઇંચ કમર, 14 ઇંચ શોલ્ડર અને 14 ઇંચ મૂઢો, તેનું આપણું કટિંગ આ પાછળના ભાગનું થઈ ગયું। હવે આપ બાયનું કટિંગ કરી લેશો। શું કરીશું? બાયનું કટિંગ, તો બાયનું કટિંગ કરવા માટે કાપડને આ રીતના ડબલ વાળી દેવાનું, પહેલાં શું કરવાનું?
डबल वाड़ी देवानो। तो डबल वाड़े पछी अहींया एक निशान आपी देशुं, निशान आप्या पछी एक इंच ऊपर बीजो एक निशान आपीशुं, एक थी सवा इंच। जेथी करीने आपणे सादो ब्लाउज बनावानो छे अने सादा ब्लाउजनी अंदर जे मोड़ीमां जे पट्टी वारवानी होय तेने सवा इंचनू पट्टी वाँटे राखीशुं वारवा माटे, बराबर। મિત્રો જે બાંધણી લંબાઈ છે 4 ઇંચ, કેટલી? તો 4 ઇંચ લંબાઈ હોય તો તેમાં 1/2 ઇંચ ઉમેરો કરી દેવાનું, શું કરવાનું? તો 4.5 રાખી દેવાનું, શું કરવાનું? 4.5, તો 4.5 રાખીને એક 3 ઇંચ એક નિશાન મારી દેવાનું બીજું, તો 3 ઇંચ નિશાન માર્યા પછી અહીંયા પણ નિશાન મારી દેવું। હવે અહીંથી આટલું એક ક્રોસનું નિશાન મારી દેશું। હવે મોટો આપણો કેટલો છે? 14 ઇંચ, તો 14 ઇંચના અડધા કેટલા થાય? 7 ઇંચ, તો અહીં 7 ઇંચ એક નિશાન મારી દેવાનું, શું કરું? 7 ઇંચે અને 1.5 ઇંચ સિલાઈ માટે દબાણ આપી દઈશું। એ મોરી છે કેટલી? 10.5, તો 10.5ના અડધા કેટલા થાય? 5.25, તો 5.25 એક નિશાન મારી દેવાનું, 1.5 ઇંચ આપણું સિલાઈ માટે દબાણ આપી દઈશું। હવે અહીંયાથી એટલું ક્રોસ આપી દેવાનું, આ રીતના શેપ આપી દઈશું। હવે આપણે આને આગળના ભાગે આ રીતના 1/2 ઇંચ અંદરની ખાંચ આપી દઈશું, બરાબર। ખાંચ આપે જે પાછળનો ભાગ હોય તેને આ રીતના અહીંયા મૂકી દેવાનો, શું કરવાનું? અહીંયા ગોઠવી દીધો। હવે ગોઠવ્યા પછી જે શોલ્ડરના ભાગે નિશાન મારી દેશું, શું કરશું? શોલ્ડરના ભાગે નિશાન મારી દેવાનો, અને પણ અહીં નિશાન મારી દેશું। હવે મિત્રો જે પાછળનું કરું 10 ઇંચ ખુલે છે, શું કરે છે? પાછળનું કરું 10 ઇંચ અને આગળનું કરું 5.5 ઇંચ ખુલે છે, તેના માટે અહીંથી 1/2 ઇંચ વધારે રાખવાનું, શું કરવાનું? 1/2 ઇંચ ખાલી, કારણ કે 10 ઇંચ ગરું ખુલે છે, આપણે 1/2 ઇંચ ઓછું કર્યું છે, તો અહીંથી 1/2 ઇંચ થોડું વધારે રાખી દેવાનું। 1/2 ઇંચ અહીં નિશાન માર્યા પછી અને ઉઠાવી લેશું, બરાબર। આગળના ભાગે આ રીતના ખાંચ આપી દેશું। હવે મિત્રો જે આપણું ગરું કેટલું છે? 5.5 ઇંચ, તો 5.5 ઇંચના 1/2 ઇંચ ઉમેરી એટલે 6 ઇંચે નિશાન મારી દેવાનું, શું કરવાનું? 6 ઇંચે નિશાન મારી દેશું। 6 ઇંચે નિશાન માર્યા પછી આ રીતના ને ગરાનો શેપ આપી દેશું, શું કરશું? ગરાનો શેપ આપી દેશું। ગરાનો શેપ આપ્યા પછી અહીંથી 1/2 ઇંચ જે સિલાઈ માટે શોલ્ડરમાં દબશે ને, તો ત્યાંથી 9 ઇંચે એક નિશાન મારી દેવાનું, શું કરવાનું? 9 ઇંચે આપણે જે ટક્સ પોઈન્ટ કેટલો છે? 9 ઇંચ, તો 9 ઇંચે ટક્સ પોઈન્ટને નિશાન છે તેમાં મારી દેવાનું। હવે આ રીતના લાઈન દોરી પછી આપણને ખેંચી લેશું। જે અગાઉના વિડીયોમાં પણ આપણે જે કટોરી બનાવતા શીખવાડી તે એક કટોરી છે, અને એ કટોરી આ રીતના જે અહીંયાથી આ નિશાનને થોડો લંબાવી દે એટલે આપણે ખ્યાલ આવે, બરાબર। આથી આ જે લાઈન છે તેને સીધી રીતના ગોઠવી દેવાની, અને આ અહીંયા પણ આ જે સિલાઈ માટેનું જે આપણું રાખેલું છે તેને પણ અહીં ગોઠવી દેશું, શું કરશું? અહીંયા ગોઠવી દેવાનું। હવે આપણે જે ગરાનું નિશાન પણ વ્યવસ્થિત રીતના આવી ગયું છે, હવે આ જે ભાગને શેપ આપવા માટે કાર્બન પેપરનો ઉપયોગ કરવાનો છે, તો કાર્બન પેપરને અહીં નીચે મૂકી દેવાનો। કાર્બન પેપરને નીચે મૂક્યા પછી પેન દ્વારા અહીંયાથી આ જે નિશાન પર થોડા થોડા નિશાન આપી દેશું, શું કરશું? નિશાન આપી, જેથી કરીને કાર્બન પેપરના આધારે નીચે આપણું નિશાન પડી જાય, બરાબર। એ પણ આપણે નિશાન, તો મિત્રો આ કાર્બન પેપરને હવે લઈ લેશું। હવે આપણે કટોરી પણ લેશું, તો નીચે આપણો જે નિશાન પડી ગયા છે આ નિશાન દ્વારા અહીંથી કરી દઈશું, બરાબર। હવે તે જ રીતના નીચે પણ પડી જશું। હવે 27 કમર છે, કેટલી? 27 કમર છે, તો આપણું જે આ જે ભાગ છે કેટલો થાય છે?
कटोरी भाग 2.5 इंच आ बाजू और 2.5 इंच आ बढ़ 5 इंच अपनी कटोरी थाय से 27 इंच अपनी कमर से तो 27 ना चौथा भागे 7.5 था तो 7.5 में 1/2 इंच उमरों तो आप के 7.5 इंच तो 7.5 इंच में जे अँ जो कटोरी से निशान आए त्या 5 इंच मूकी दे 5 इंच मूक्या पी अँ पे 1/2 इंच मूक दी अपने अँ 7.5 आई गए बराबर तो आपू जो मप आप कम्प्लीट से तो कमर हिसाब से मप आव तो आप कम्प्लीट से तो हवे अने कटिंग कर लेशे शू कर अपनों साइड नो जे फ्रंट नो भाग कपाई गयो कटोरी कापी लेशे शू करशू कटोरी तो कटोरी कटिंग करवा माटे कपड़ा ने आ रीतना गोठवी देवानुं गोठव्या पछी जे अपनी कटोरी होय ते कटोरी ने आ जे क्रॉस कटोरी आपी कापवानी होय छे तेथी आ कटोरी ने नीचे थी आ भाग थी अंदर नी साइड राखवानुं शू करवानुं अंदर नी साइड राखवानुं अहींया थी आ रीतना गोठवी देवानी आ रीतना गोठव्या पछी आ रीतना शेप जो टक्स पॉइंट से त्यांथी मिशन आपी देशुं अने तेज रीतना नीचे पण निशान आपी